नमस्ते विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण नंबर 10 प्रायोगिक भूमिति एमां स्वाध्याय 10.2 छे एना दाखला नंबर 2 अने 3 छे तेनो आज आपणे अभ्यास करीशुं। स्वाध्याय 10.2 दाखला नंबर 2, जेनी बाजूनुं माप 5.5 सेमी होय तेवा समबाजु त्रिकोणनी रचना करो। हवे आपणे अहीं रकममां एवुं कह्युं छे कि जेनी बाजूनुं माप 5.5 सेमी होय ने तेवा समबाजु त्रिकोणनी रचना करवानुं कह्युं छे। समबाजु एटले केवी? तो के जेनी बाजुओ सरखी होय तेवी। त्रिकोण छे तो त्रिकोणने 3 बाजु होय। हवे माप अहीं आपणे जणावी दीधुं छे कि 5.5 सेमीनुं छे, तो ए कई रीते बनावी शकाय? तो आपणे सौ प्रथम अहीं हूँ काची आकृति द्वारा तमने हूँ शीखवीश के समबाजु, समबाजु एटले शू? तो के जेनी बाजुओ केवी हशे? सरखी हशे। तो आपणे काची आकृति दोरी, एमां बाजुओ केवी आवशे? तो बधेनी सरखी आवशे। જો અહીંયા ત્રણેય બાજુઓ છે ત્રિકોણની કેવી છે? સમાન છે, તો એ સમબાજુ ત્રિકોણ છે, આ એની કાચી આકૃતિ છે। જો અહીંયા છે ને આપણે કીધું નથી કે ત્રિકોણનું આપણે કયું નામ આપવાનું છે કે પી ક્યુ આર છે એબીસી છે, અહીંયા કંઈ જણાવેલું નથી, એટલે તમે તમારી રીતે કોઈ પણ નામ આપી શકો છો। અહીંયા હું એ બી અને સી લખું છું, બરાબર? તો હવે આપણે જોઈએ કે એ કઈ રીતે એની રચના થઈ શકે છે કે 5.5 સેમીના ત્રિકોણની। તો સૌ પ્રથમ આપણે અહીંયા શું કરીશું? તો કે સૌ પ્રથમ આપણે અહીંયા એક લાઈન ડ્રો કરીશું। આ એનું ઉગમ બિંદુ। હવે ત્યાંથી આપણે શું કહ્યું છે? તો કે અહીંયા આપણે એવું કહ્યું છે કે જેની બાજુનું માપ 5.5 સેમી હોય, એટલે કે જો અહીંયા એ બી છે એ કેવા થશે? 5.5 સેમી। બી સી છે એ પણ કેવા હશે? તો કે 5.5 સેમી। અને એ સી છે એ પણ કેવા થવા જોઈએ? તો કે 5.5 સેમી થવા જોઈએ, એટલે કે ત્રણેય બાજુઓ સમાન આવી જોઈએ। તો એ કઈ રીતે દોરી શકાય? તો આપણે જોઈએ, સૌ પ્રથમ આપણે 5.5 સેમી કહ્યું છે એટલે અહીંથી તમારે માપ લેવાનું થશે 0 થી કરી, અને 5.5 એટલે કેટલું? તો કે 5 સેમી અને 6 સેમી એની બરાબર વચ્ચે જે અહીંયા આવે છે એને કહેવાય 5.5 સેમી, બરાબર? એટલું અહીંયા માપ લઈ ત્યાર પછી તમારે અહીંયાથી આ પોઈન્ટથી તમારે અહીંયા આ રેખા ઉપર એક શું કરવાનું? અહીંયા ચાપ રચવાનો। તો એ ચાપ કેટલાનો થશે? તો કે 5.5 સેમીનો થશે। હમણાં આપણે 5.5 સેમી સ્કેલથી માપ લીધું, એટલે તો આ 5.5 સેમી થઈ છે। જો અહીંયા આપણે શું નામ આપ્યું હતું? તો કે બી। તો બી અને આ સી કેટલો થાય છે? બી અને સી તો કે 5.5 સેમી। તો આપણે સૌ પ્રથમ મુદ્દામાં નોંધ કરીશું કે 5.5 સેમી લંબાઈનો રેખાખંડ બી સી દોર્યો, બરાબર? હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો કે એ અને બી છે એ પણ 5.5 સેમી છે, તો આપણે આ 5.5 સેમીનું જ માપ છે આપણે જે હમણાં લીધું હતું એ, બરાબર? 5.5 સેમીનું, તો એટલું જ માપ દ્વારા આપણે બીને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા વડે આપણે શું કરવાનું છે? એક ઉપરના ભાગમાં આપણે ચાપ દોરીશું। સૌ પ્રથમ જ્યારે તમે ચાપ કરો ને ત્યારે એની લંબાઈ થોડીક વધારે રાખવાની। હવે બીને કેન્દ્ર લઈને આપણે શું કર્યો? ચાપ રહી છો, બરાબર? 5.5 સેમી ત્રિજ્યાનો। તો આપણે મુદ્દામાં નોંધ કરીશું બીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો। હવે આપણે શું કરવાનું? આપણે સીને કેન્દ્ર લઈ, સીને કેન્દ્ર લઈ, આ 5.5 સેમી જ છે એટલે આપણે એટલી ત્રિજ્યાનું આપણે શું કરવાનું છે? ચાપ દોરવાનો છે। એ જ ચાપ આપણે આજે પહેલાં ચાપ છે એમાં શું થવો જોઈએ? એની ઉપર આવવો જોઈએ, એ રીતે તમારે દોરવાનું, બરાબર? હવે સીને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોર્યો, સીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો, બરાબર? હવે સીને કેન્દ્ર લઈ આપણે તેટલી જ ત્રિજ્યાનો આપણે શું કર્યો? ચાપ દોર્યો। હવે આ બંને ચાપ છે જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપીશું? ત્યાં આપણે એ નામ આપીશું, અહીંયા એ નામ છે એટલે આપણે ત્યાં એ નામ આપીશું,
बने चाप ज्यां छेदे त्यां ए नाम आप्युं। हवे आ बने चाप ज्यां छेदे छे त्यां आपणे शुं कर्युं तो के ए नाम आप्युं। हवे शुं करी देशुं तो के हवे आपणे ए ने बी साथे जोड़ीशुं आ रीते। જ્યાં ચાપ છેદે છે ને બરાબર ત્યાંથી એ ને બી સાથે અને અહીંથી એ ને સી સાથે બરાબર આ બે રેખાખંડ આપણે જોડ્યા છે। બંનેનું માપ શું હતું તો કે બંનેનું માપ અહીંયા આપણે છે 5.5 સેમી હતું એટલે અહીં આપણે એની નોંધ કરીશું 5.5 સેમી એ બી છે અને 5.5 સેમી છે એ અને સીનું માપ છે। તો આ રીતે આપણે 3, 4 અને 5 બરાબર આ રીતે આપણે એ બી રેખાખંડ અને એ સી રેખાખંડ દોર્યા બરાબર કે જે કેટલા થાય 5.5 સેમીનો। તો અહીંયા આપણે આ ત્રિકોણ એ બી સી છે એ કેવો થઈ જાય છે તો સમબાજુ ત્રિકોણ આવી જાય છે। ત્રિકોણ એ બી સી એ સમબાજુ ત્રિકોણ છે। દાખલા નંબર 3 ત્રિકોણ પી ક્યુ આર રચો જેમાં પી ક્યુ બરાબર 4 સેમી, ક્યુ આર બરાબર 3 સેમી અને પી આર બરાબર 4 સેમી છે, આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો હવે આપણે રકમમાં એવું કહી દીધું છે કે કેવો ત્રિકોણ બનાવવાનો છે તો કે ત્રિકોણ પી ક્યુ આર બરાબર નામ આપી દીધું છે કે જેમાં પી ક્યુ છે એ 4 સેમીનો થવો જોઈએ, ક્યુ આર છે એ 3.5 સેમીનો થવો જોઈએ અને પી આર છે એ 4 સેમીનો થવો જોઈએ। અને ત્યાર પછી આપણે ત્રિકોણની રચના કરીને આપણે જોવાનું છે કે કયા પ્રકારનો ત્રિકોણ છે। આપણે સૌ પ્રથમ જોઈએ, જો અહીંયા છે બે બાજુના માપ કેવા છે, સમાન આપેલા છે, પી ક્યુ છે એ પણ 4 સેમી છે અને પી આર છે એ પણ 4 સેમી છે બરાબર। એટલે આપણે કયા પ્રકારનો ત્રિકોણ થશે તો કે અહીંયા ત્રિકોણ તો આપણે થશે સમદ્વિબાજુ ત્રિકોણ। સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું, કાચી આકૃતિમાં અહીંયા આપણે કહેલું છે કે ક્યુ આર છે એ 3.5 સેમી છે, અને બે બાજુઓ છે કેવી છે, સમાન છે બરાબર। તો અહીંયા આપણે આ જે કાચી આકૃતિ છે એમાં આપણે ત્રિકોણ કયો છે અહીંયા જણાવી દીધું છે કે ત્રિકોણ છે પી ક્યુ અને આર બરાબર। એમાં પી ક્યુ છે એ 4 સેન્ટીમીટર છે, ક્યુ અને આર છે એ 3.5 સેમી છે અને જ્યાં પી અને આર એટલે આ પી અને આર છે એ થશે 4 સેમી। ચાલો એ રીતનું આપણે છે એ ત્રિકોણની રચના કરવાની છે। તો સૌ પ્રથમ શું કરી દેવાનું કે સૌ પ્રથમ એક આપણે રેખા બનાવી દઈશું, ત્યાર પછી આપણે સૌ પ્રથમ આ જે નીચેનું છે ક્યુ અને આર એનું માપ કેટલું આપેલું છે 3.5 સેમી, તો સ્કેલથી આપણે માપીશું 3.5 સેમીનું। 1 થી કરી 3.5 ક્યાં આવશે તો કે 3 અને 4 સેન્ટીમીટર છે એની બરાબર વચ્ચે જે આ લાઇન છે ત્યાં આવશે આ 3.5 સેમી। હવે અહીંયાથી આપણે પોઈન્ટ છે ત્યાંથી આપણે 3.5 સેમી છે એનું લઈ અને આપણે શું કરીશું એક ચાપ રચીશું, આ માપ કેટલાનું થયું 3.5 સેમી, તો એ અહીંયા લખવાનું 3.5 સેમી બરાબર। હવે એ શું છે તો ક્યુ અને આર છે એટલે આપણે અહીંયા નોંધીશું કે આ છે ક્યુ અને આર છે અને રચનાના મુદ્દામાં આપણે સૌ પ્રથમ એ નોંધ કરવાની થશે કે 3.5 સેમી લંબાઈનો રેખાખંડ ક્યુ આર દોરો। હવે ત્યાર પછી આપણે હવે અહીંયા પી અને ક્યુ છે એ 4 સેમીનું છે તો સૌ આ 3.5 હતું આ 4 સેમી છે એટલે પાછું આપણે માપ લેશું 4 સેમીનું। અહીંયાથી કરી પરિકરને થોડુંક ખોલી બરાબર, જો આ રીતે આ 4 સેન્ટીમીટર અહીંયા સુધી આવે છે તો આપણે અહીંયા ક્યુને કેન્દ્ર લઈ અહીંયા ઉપરની બાજુમાં આપણે 4 સેમીનો એક ચાપ રચીશું
तो मुद्दा में ये नोंध करवानी था से कि क्यू ने केंद्र लय चार सेमी त्रिज्या लय चाप रचो। त्यार पछी आपणे अहींया छे पी अने आर छे ए पण केटलो छे चार सेमी नो छे, तो आर ने केन्द्र लईने आपणे केटलुं थशे, तो के चार सेमी नुं माप जे आपणे लीधुं हतुं क्यू ने केन्द्र लई तेटली त्रिज्या वडे आपणे आर ने केन्द्र राखी अने आपणे चाप लेवानुं छे। तो अहींया आपणे चार सेमी नुं माप हतुं तो तेटली त्रिज्या वडे आपणे शुं करी देशुं चाप उपर अहींया बीजो चापनी रचना करीशुं। आर ने केन्द्र लई तेटली ज त्रिज्या, तेटली ज एटले केटली तो के चार सेमी लय चाप रचो, बराबर चाप रचो। हवे आ चाप छे बने ज्यां छेदे छे ત્યાં આપણે શું નામ આપવાનું થશે, તો અહીં આપણે ક્યુ અને આર છે તો અહીં ઉપર કયું છે બિંદુ પી છે, તો અહીં આપણે નામ આપીશું તે પી થશે। બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં પી નામ આપો। હવે શું કરવાનું આપણે, તો કે હવે આપણે જોઈન્ટ કરી દેવાનું પી ને ક્યુની સાથે અને અહીંયા પી ને આર ની સાથે, કે જે અહીંયા ચાર સેમી છે પી ક્યુ અને પી અને આર છે એ પણ કેટલા છે ચાર સેન્ટીમીટર છે એની નોંધ કરવાની। તો એ દ્વારા આપણે શું જોવા મળે છે, તો કે રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ પી અને આર દોર્યા, બરાબર। હવે અહીંયા આપણે કહ્યું છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પી ક્યુ અને આર છે એ તમને કેવા પ્રકારનો ત્રિકોણ દેખાય છે, તેમાં પી ક્યુનું માપ છે જેટલું એટલું જ પી અને આરનું માપ છે, પરંતુ ક્યુ અને આરનું માપ એટલું છે તો કે નથી, એટલે બધી બાજુ તો સમાન નથી। હમણાં આપણે દાખલા નંબર બેમાં જોયું તો એમાં ત્રણેય બાજુઓ કેવી હતી, સમાન હતી, બરાબર, એટલે એ સમબાજુ ત્રિકોણ હતું, પણ અહીંયા છે બે બાજુ સમાન છે, બે એટલે એના માટે આપણે કયો શબ્દ વાપરીએ, તો કે દ્રી, બરાબર। બે બાજુ સમાન છે એટલે કયું થશે, તો કે સમદ્રી, સમ એટલે સરખું અને દ્રી એટલે તો કે બે, અહીંયા બે બાજુ સરખી છે એટલે આ ત્રિકોણ થશે એ કયો થશે, સમદ્રી બાજુ ત્રિકોણ થશે। માટે આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ પી ક્યુ આર એ સમદ્રી બાજુ ત્રિકોણ છે। વિદ્યાર્થીઓ, તો આજે આપણે સ્વાધ્યાય 10.2 છે ના દાખલા નંબર 2 અને 3 છે તેનો અભ્યાસ કર્યો, તો હવે પછીના વિડીયોમાં આપણે પછીના દાખલાઓ છે તેનો અભ્યાસ કરીશું।